નમસ્કાર દર્શક મિત્રો અસ્મિતા વિશેષ સંવાદના આ પચાસમાં મણકામાં અર્ધસદીની યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એ પરિચિત છે કે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ એ બે સંસ્થા સાથે આ પ્રકલ્પ આપણે માણી રહ્યા છીએ અમારી અપેક્ષા હતી અડધી સદીએ પહોંચવાની અને આજે અડધી સદીએ પહોંચી રહ્યા છીએ કલા સાહિત્ય સંગીત નૃત્ય અનેક વિધાઓના વ્યક્તિ વિશેષને સાથે આપણે એમની જીવનયાત્રાની વાતો કરી છે અમને અમારા દર્શક મિત્રોના બહુ સરસ મજાના પ્રતિભાવ મળી રહ્યા છે મિત્રો આજે આપણે બરાબર અડધી સદી મારી રહ્યા છીએ ત્યારે આપણી સાથે સ્પોર્ટ્સ ફિલ્ડમાં ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કરનાર એક ગુજરાતી છે એમને મળવું છે એમની સાથે એમના જીવનની રસપ્રદ વાતો એમની પાસેથી સાંભળવી છે હું આપનો પરિચય કરાવું અને આપના સૌ વતી હું શ્રી ગીત શેઠીનું સ્વાગત કરું છું આમ તો એવું કહેવાય કે નામ હિ કાફી હે કારણ કે ગુજરાતના નામને વિશ્વ સુધી રોશન કરવાનો અને નાઇન્ટીઝના દશકની અંદર જેમનો પાક્કો દબદબો આ રમત ઉપર રહ્યો એવું વ્યક્તિત્વ આપણી સાથે બહુ સહજતાથી ઉપસ્થિત છે એટલે ગીતજી હું આપનું હાર્દિક સ્વાગત કરું અમારો અહોભાવ વ્યક્ત કરું છું અમારો એક ઉદ્દેશ એવો છે કે નેક્સ્ટ જનરેશન ખાસ કરીને યુવાનો એમની સમક્ષ આપણા એવા ગુજરાતી વ્યક્તિત્વોને રજૂ કરવા કે જે કોઈ હટકે કામ કરીને ખૂબ ટોચ ઉપર પહોંચ્યા છે આપને ખ્યાલ છે કે અત્યારની યુવાની એવી છે કે એને આવા ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિઓ માટે એવો ભ્રમ હોય છે કે એ લોકો તો એમને એમ પહોંચી ગયા હશે પણ અમારે કેવું છે કે ના એમને પણ સંઘર્ષ તો કરવો પડ્યો હશે એમને પણ ક્યારેક સમાધાનો કરવા પડ્યા હશે પણ એ સમયમાં એ હાર્યા નથી થાક્યા નથી માટે ટોચ ઉપર પહોંચ્યા છે અને એને પરિણામે અમે એવું નક્કી કર્યું કે ચાલો આવા વ્યક્તિ વિશેષને અહીંયા બોલાવીએ આમંત્રણ આપીએ વિશ્વકોષ ટ્રસ્ટના સ્ટુડિયોમાં એ પધારે અને પોતાની વાત પોતે કહે જેથી કરીને સ્વમુખેથી થયેલી વાત વધુ ઓથેન્ટિક બની શકે એ બાબતને ખ્યાલમાં રાખીને આપણે વાતો કરવી છે આ બહુ જ સહજતાભર્યો સંવાદ છે આપ મારી સાથે છો ત્યારે વિશેષ પરિચયમાં હું નથી ઉતરતો કારણ કે આપણે વાતો એ કરવાના છીએ પણ મારે એ જાણવું છે કે મારી સામે જે વ્યક્તિત્વ અત્યારે છે દર્શક મિત્રો જેને નિહાળી રહ્યા છે એ નાના હતા ત્યારે બાળ ઉછેરથી લઈને મમ્મી પપ્પાએ કેટલું ધ્યાન આપ્યું કેમ આગળ વધ્યા એ યાત્રાની આપણે શરૂઆત કરીએ હું આપને વિનંતી કરું કે આપ મને એકદમ સહજતાથી આ વાત કરો ધન્યવાદ થેન્ક યુ કે આપે મને બોલાયો અહીંયા એને એક ઓપોર્ચ્યુનિટી આપી એક ગુજરાતના

અને માર્બલ રમતો હતો બહુ અને માર્બલ રમતો એટલે દસ મિનિટ માટે નહીં કે એક કલાક માટે નહીં હું રમું એટલે બે કલાક ત્રણ કલાક ચાર કલાક અને છ સાત આઠ વર્ષ નો થયો એટલે મને ટેબલ ટેનિસમાં શોખ આવ્યો બેડમિન્ટનનો શોખ આવ્યો નો શોખ આવ્યો સ્કૂલમાં કોન્સ્ટન્ટલી હું ક્લાસ થી બહાર વધારે અને ક્લાસની અંદર ઓછું એવું મારે થઈ ગયું નવ વર્ષમાં મેં બેડમિન્ટન ચાલુ સ્વિમિંગ ચાલુ કરી અને ગુજરાત સ્ટેટ જુનિયર પ્રોગ્રામમાં જુનિયર ચેમ્પિયનશિપ્સમાં હું મારો નંબર આવવા માંડ્યો ફર્સ્ટ ફ્રી સ્ટાઇલ અને બેકસ્ટ્રોકમાં સ્વિમિંગમાં સોરી સ્વિમિંગમાં ફર્સ્ટ આવ્યો અને સ્વિમિંગ બી કરતો બાસ્કેટબોલ બી રમતો હતો બેડમિન્ટન ટેબલ ટેનિસ બધું રમતો હતો ક્લાસમાં જતો હતો પાસ થતો હતો ઓકે અને તેરમાં હું તેર વર્ષનો થયો તો મારા ફાધર એર ટ્રાફિક કંટ્રોલ ટાવરમાં હતા અહીંયા દિલ્હીમાં એ હતા અને અહીંયા ટ્રાન્સફર થઈ એટલે હી ગોટ અ મેમ્બરશીપ અહીંયા અમદાવાદ જીમખાના ક્લબમાં મેમ્બરશીપ એમાં એટલે ત્યાં જ મારું બધું રમત ગમત નું પરિચય મને ત્યાં ક્લબમાં થયું શું મેં બધી જ રમતો બધી રમતો પણ સ્વિમિંગમાં જઈને મને તેર વર્ષની ઉંમરમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી કે બિલિયડ રૂમની હું અંદર જઈ શકું કેમ કઉ છું કારણ કે ત્યાર સુધી અઢાર વર્ષનો એક લિમિટ હતો બિલિયડ રૂમનો ઓકે અઢાર વર્ષના તમે નીચે હો તો તમે બિલિયડ રૂમમાં એન્ટ્રી જ નહોતી એટલે હું તે અગિયાર બાર વર્ષ સ્વિમિંગ પતાઈને એક નાનકડી વિન્ડો હતી બિલિયર્ડ રૂમ ટીપિકલી ઇઝ એબસોલ્યુટલી ડાર્ક જેવો આપણો સ્ટુડિયો છે વિન્ડો નહીં હોય કશું નહીં હોય એકદમ ફૂલ ડાર્ક કારણ કે લાઇટ્સ અને બોલ અને ગેમ છે તો એક ગ્લાસનો કાચ હતો હું જઈને નાના બાળક માટે ઇટ ઇઝ અ વેરી અટ્રેક્ટિવ સ્પેક્ટિકલ ગ્રીન ટેબલ બ્યુટીફુલ કલર્ડ બોલ્સ અને મને લાગ્યું કે શું ગેમ છે આ અને પણ આઈ ન્યુ કે અઢાર વર્ષ સુધી આઈ એમ નોટ અલાઉડ પણ હું બાર કે તેર વર્ષનો થયો બિલિયડ સરકારે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ બધા બધા સ્પોર્ટ્સ સ્પોર્ટસ ફેડરેશન કાગળ લખ્યો કે ટુ બીકમ વર્લ્ડ ક્લાસ વી નીડ ટુ ટેપ જુનિયર્સ વેરી ગુડ અને એ કાગળ બિલિયર્ડ એન્ડ સ્નુકર ફેડરેશનમાં આવ્યો અને દે દેસેટ યુ મસ્ટ હેવ એક તમે નેશનલ બિલિયડ ચેમ્પિયનશીપ કરવી જોઈએ જુનિયર માટે અને આ કાગળ બધા ક્લબ સ્ટેટ્સને ગયો સ્ટેટ્સે બધા ક્લબ્સને આપ્યો અને પહેલી વાર ક્લબ્સે આ રૂલ રિલેક્સ કર્યો અને બાર કે તેર વર્ષની ઉંમરમાં ઇન્ડિયામાં હું કદાચ અમંગ મેની પીપલ આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન કે મેં ક્યુ પકડ્યો ઓકે સો આ બધામાં આપે મને પૂછેલું કે પેરેન્ટ્સનું શું હતું અને મારા પેરેન્ટ્સ એક્સ્ટ્રીમલી લવિંગ પેરેન્ટ્સ હતા મારા ફાધર બહુ વાઇઝ હતા વેરી વાઇઝ મેન હું ઓવર થોડીક વારમાં એમનું એમનો થોડો ہوں کئی ہوں کیم کہوں کہ فادر بہو وائز ہتا آلویز انکریج کرتا تھا کہ جے تم نے پن ایو نہیں کہ کرن کے ہی وز ورکنگ مین گورنمنٹ جوب ہتی ایو نہیں کہ بزنس مین ہتا نہیں کہ پیسہ بہو ہتا ہوں تم نے آپ نے کہو کہ کلب ماں ہوں جاؤں تو ماری بہو کلیر انسٹرکشنز ہتی کہ کلب نی فیسیلیٹیز سپورٹس ماتے تمہیں یوز کرو ڈونٹ એટલે બિલ આવતું ને મહિના પછી બિલ આવતું હતું એટલે પપ્પા બિલ જોતા હતા અને બાય ચાન્સ કે ચાર ચોકબાર હોય મહિનામાં તો એવું છે કે નું આપણે નથી આપડી વી ડોન્ટ હેવ ધેટ સો એ જમાનામાં હું ઉપર આવ્યો છું બટ એની વે કમિંગ બેક ટુ પેરેન્ટ્સ એક વસ્તુ મારા પપ્પા ઓલવેઝ કહેતા હતા કે તું જેટલું રમવું છે તમને પરંતુ સ્ટડીઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ વી કે નોટ સે કે તો હિસિંગ હું એવું નથી કહેવાનું તને કે તું બિલકુલ ભણીશ નહીં એટલે એ જમાનામાં ફર્સ્ટ ડિવિઝન નો એક

બાય ધ ટાઈમ હું દસમી એમાં આવ્યો એ પપ્પાએ કીધું કે ભાઈ હવે આ તારા બોર્ડ એક્ઝામ છે એટલે કેવું કરશે કારણ કે મારા એક્ઝામમાં હું ફોર્ટી ફોર્ટી ફાઈવ ફિફ્ટી ફિફ્ટી ફાઈવ પર્સેન્ટ આવતા હતા એટલે હી વોઝ ગેટિંગ અ લિટલ વરિડ કે ઠીક છે સ્ટેટ ચેમ્પિયનશિપ તો તું જીતે છે પણ આમાં શું અને આઈ સેડ નહીં પપ્પા આપે સિક્સટી પર્સન્ટ કીધું છે એટલે હું ત્રણ મહિના ક્યુ રાખી દઉં છું અને ત્રણ મહિના હું આઈલ સ્ટડી

નાઇન્ટીન સિક્સટી એટમાં પપ્પાની ટ્રાન્સફર થઈ અહીંયા અને એમને આ સિટી બહુ ગમી ઓકે મને બહુ ગમી મારા બ્રધર છે અમે અહીંયા ભણ્યા સ્કૂલિંગ કર્યું કોલેજ કર્યું બાય ધી એન્ડ ઓફ કોલેજ મને તો એ જ હતું કે હું અહીંયા જ રહીશ અને અહીંયા જ રહી ગયો છું અને હું હું એક્ચ્યુઅલી આઈ કન્સીડર માઈસેલ્ફ અ ગુજરાતી નાઉ આપ કઈ સ્કૂલ માં ભણે આમદા ઓસ સેન્ઝેવિયા સ્કૂલ માં ગયો વેરી ગુડ અને એના પછી સેન્ઝેવિયા કોલેજ માં ગયો એના પછી મેં MBA કરી BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આપલી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે અને બસ MBA आ, હું MBA માં જ હતો અને મારો કરિયર એકદમ બિલિયર્ડનો કરિયર એકદમ ટેક-ઓફ થઈ ગયો 83 84 માં અને એના પછી મે બિલિયર્ડ એક પ્રોફેશન બનાવી લીધું આપણે જે લાઈફમાં આપણે જાણીએ છીએ કે આપણા જેમ પિતાશ્રી છે એન્કરેજ કરવા માટે કે રોલ મોડેલ હોય એમ મધર તરફથી આપણને કરુણાનો બહુ મોટો સ્પર્શ થયો હોય કે એણે આપણે ઘણા પ્રસંગોએ સાચવી લીધેલ હોય તો એના સંસ્મરણો કોઈ આપણે તો મારી મમ્મી એકચુઅલી પોતે બહુ ટેલેન્ટેડ મ્યુઝિશિયન હતી સિંગર સિતાર પ્લેયર બટ અને એ પોતે બહુ સ્પોર્ટ્સમાં બી બહુ ટેલેન્ટેડ હતી વેન એ વેન શી વોઝ ઇન સ્કૂલ દિલ્હીમાં એમના દિવસોમાં એમના દિવસોમાં એટલે એમને બી એમને બી ખબર હતી કે યુ નો આ મારો જે

અહીંયા આયા 1970 80 માં સિમ્પલ ટાઈમ્સ હતા આપણને સારો જમવાનું મળી જાય ઘર માં રોટલી દાળ શાક રોટલી મળે અને મહિના કે બે 6 મહિનામાં માં એક વાર કઈ રેસ્ટોરન્ટ માં જતા હતા એ ટાઈમે રેસ્ટોરન્ટ બી એટલા ઓછા હતા એટલે લાઈફ બહુ સ્કૂલ થી તમે આવો એટલે મમ્મી ઘરે હોય ગરમ ગરમ ચા મળે કે ગરમ ગરમ દૂધ મળે કે ગરમ ગરમ પરાઠા મળે Uh, that is what was her love. And Emni Thi. I have never ever, uh, till the day she uh, passed, which was about one year ago, hmm. uh, she has just opened her heart to Ke bhai, aao, Khao, Pio, what do you want? I am there for you. Very so, good. You are 1961? 61. 61. Hmm. And okay. એ સમય નું અમદાવાદ અને અત્યારના અમદાવાદમાં માં ભેદ લાગે છે બહુ 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 જબરદસ્ત બધસ ભેદ લાગે છે અમે રહેતા એરપોર્ટ પાસે અને સ્કૂલ માં એ જમાનામાં અમે સાયકલ માં જતા બધા ભાઈ બંધો સાયકલ માં જતા અને નોટ ઇન પણ હું આઈ થિંક 8 કે 9 એટ સ્ટાન્ડર્ડ માં આવ્યો ત્યારથી હું સાયકલ માં આવતો હતો સ્કૂલ પણ

આપણા પેરેન્ટ્સ અસ ટુ ગો પેરેન્ટ સાયકલ એટલું સેફ હતું સો જબરદસ્ત ડેવલપમેન્ટ થયું છે એ તો સવાલ જ નથી આખી આખી દુનિયામાં થયું છે આખા હિન્દુસ્તાનમાં અર્બન એરિયા આપ લો તો બહુ જબરદસ્ત ડેવલપમેન્ટ થયો છે મારા ઘરની પાછળ હું ઘરની પાછળનો દરવાજો ખોલું તો સાબરમતી નદીની સેન્ડ વુડ સ્ટાર્ટ આઈ વોઝ સો ક્લોઝ

ઝેવિયર્સમાં સેન્ટ ઝેવિયર્સમાં આજની તારીખમાં ફૂટબોલ ગ્રાઉન્ડ છે હોકી ગ્રાઉન્ડ છે મોટો એક ટ્રેક છે એ બધું એટલે ઇટ વોઝ બિંગ યુઝડ લોટ અને બહુ એન્કરેજમેન્ટ આપતા હતા અમને બધા ટીચર્સ સ્પોર્ટ્સ ટીચર્સ હતા બહુ ઇમ્પોર્ટન્સ હતો ફોર ઓલ સ્પોર્ટ અને એ ટાઈમમાં ક્રિકેટમાં બહુ ક્રિકેટ કોચિસ હતા હોકી બહુ મોટી ગેમ હતી એ ટાઈમમાં સો પણ હું ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ રમતો હતો હમ બાસ્કેટબોલ થોડીક રમી મેં ક્રિકેટ રમી પણ મોર ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ ઓકે એક નાની બને જસ્ટ મારું કુતુહલ છે કે સામાન્ય રીતે પપ્પા મમ્મીને એમ તો હોય કે આ રમત ગમતમાં આગળ વધે છે સારું છે પણ એટ ધ સેમ ટાઈમ ક્યારેક એવું વઢ પણ ખાવી પડે જેને આપણે કહીએ કે ધેમ એ જસ્ટ સે વોટ આર યુ ડુઇંગ યુ આર નોટ સ્ટડિંગ એટ ઓલ આવું પણ બન્યું હોય એટલે જેને આપણે યંગ એજ ન કહીએ પણ એડોલેશન એજની અંદર દેર મે બી સમ સ્ટ્રેસ ઓર ક્વેશ્ચન માર્ક ઇન અવર માઇન્ડ કે વોટ ટુ ડૂ વોટ નોટ ટુ ડુ વાય એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન કે અત્યારના તરુણોનો એક નાની વાતની અંદર સ્ટ્રેસ થઈ જતું હોય છે એન્ડ ધે ગીવ અપ એવી પણ વાત આપને ત્યાં બની હશે હું હું માનું છું આઈ વોઝ લકી ઓકે આઈ વોઝ લકી કે હું એટલો ઓબ્સેસિવ હતો વસ્તુ કરતો તો ગેમમાં એટલો ઓબ્સેસિવ હતો અને મને લાગે છે જ્યારે તમે બહુ ઓબ્સેસિવ કોઈ વસ્તુમાં હો ને તો તમારા પેરેન્ટ્સને અને યોર લવડ વન્સ અર્લીયર ઇટ ઇઝ યોર પેરેન્ટ્સ ને આફ્ટરવર્ડ ઇટ કુડ બી યોર વાઈફ યોર ટીચર્સ એમને ખબર પડી જાય કે આ થોડો

લે સાયન્સ લીધી અને 10th 11th 12th મે સાયન્સ લીધી ધેન બાય ધ ટાઈમ ઓફ 12th મે જુનિયર ચેમ્પિયનશિપ બે વાર જીતી લીધી લે વાહ તો 12th પાસ કર ઓ ધેન આ સેડ કે કોલેજ માં જવાનું આ સેડ આઈ આ વોન્ટ ટુ ટેક આર્ટસ એન્ડ ધેટ બાય ધેટ ટાઈમ ઈનસેલ સેડ ઈસ ટુ આર્ટસ ઓકે સાયન્સ પછી આર્ટસ માં જવાનું વાહ ઈ સેલે દુરામ ખબેરા અને મારો ભાઈ હતા એને ભી બહુ સપોર્ટ કરી કે ના એને આર્ટસ લેવા દો કારણ કે એની ગેમ છે

કે હું કોલર ઉપર કરી દઉં મને કોન્ફિડન્સ આમ કરીને હું ચાલીને આવું એ કોન્ફિડન્સ નથી વાહ ઇન્ટરનલ કોન્ફિડન્સ જે તમે કામ થી કરી છે કે તમે પર્ફોર્મન્સ થી કરી છે એ કોન્સ્ટન્ટલી બિલ્ડ કરતી હોય એટલે કોન્ફિડન્સ નું બેંક બેલેન્સ બી હોય છે છે વાહ કોન્ફિડન્સ નું બેંક બેલેન્સ હોય છે સો દેટ કોન્ફિડન્સ આઈ થિંક આઈ વોઝ સ્લોલી એક્યુમ્યુલેટિંગ ઓનલી બાય ઓબસેશન ઓનલી વિથ સિંગલ માઇન્ડેડ ફોકસ અને સ્કૂલથી કોલેજ કોલેજ આઈ પાસ હી સેટ બેટા તું એમ બી એ કર લે ખેલતે જા બાય ટાઈમ સો મે લાસ્ટ યર ઓફ માય કોલેજ અને દેટ ઇયર આઈ વન ધ સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ ઓકે એ માઇકલ ફરેરા તન થ્રી ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન હતા વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતીને ઇન્ડિયા આયા અને વિદ વન વીક મેં એમને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાયું

કમ્પેનિયન મળ્યો એક માર્કર મળ્યો જે મને એ કીધું પણ હી હિમસેલ્ફ વોઝ અપિયર ગુડ નથિંગ ધેટ કરેક્ટ એટલે એ લેક ઓફ કોચિંગ કે કોચિંગ ન મળવાની પ્રોબ્લેમ્સ મને 14 વર્ષ પછી ખબર પડી એટલે મે ચાલુ કર્યું ગેમ 1973 74 માં ઇન 1988 89 એટલે હું ટેલેન્ટેડ હતો ઓબ્સેસ્ડ હતો એટલે હું રમતો 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 માય ગેમ ઇમ્પ્રુવડ અ લોટ અને ઇન ફોર્ટીન બે વર્લ્ડ ટાઇટલ જીત્યાન એ સેવનમાં વર્લ્ડ ટાઇટલ જીત્યો પરંતુ કારણ કે માય ટેકનિક વોઝ નોટ અ ગુડ ટેકનિક ખોટી ટેકનિક થી જસ્ટ બિકોઝ ઓફ પ્યોર ટેલેન્ટ ખોટી થી હું આઈ કુડ પ્લે વેલ બટ નોટ કન્સિસ્ટન્ટલી ઓકે

મારી ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે એવું નથી કે આઈ કેન સે કે નહીં સુપર બોલ હતું અને હું આઉટ થઈ ગયો ના બોલ સ્ટેશનરી છે અમારો ગેમ ઇટ ડિપેન્ડ ડિપેન્ડ ઓન મી હું શું કે સો ઇટ વોઝ ક્લિયર ટુ મી કે માય ધેર વોઝ સમથિંગ રોંગ અને એટ આફ્ટર ફોર્ટીન ઇયર્સ બે વર્લ્ડ ટાઇટલ જીતવા પછી આઈ હેડ ટુ બીકમ અ સ્ટુડન્ટ અગેન

Match Ramtoto, Hartoto. To. Come back next day, next tournament, I would be losing. So I went to Steve Davis. I said, I, uh, uh, I need your help. Uh, acti sir's game hati and now I, I'm unable to perform. Can you tell me what? So first, the opening, uh, thing he said, he said, he had seen me play. He said, Geet, your technique is rubbish. Oh.

De-learning is more frustrating than re-learning. Re -learning. Yeah. So, very frustrating time. I e time, I started playing for 15 hours a day. I started sleeping for five hours, oh. uh, six hours, eating for one hour, and balance all the time, just trying out and confusing state of mind. I would try something, it would not work. And a je Most frustrating and.

A line q straight. Yeah, I would go in front of a mirror. Oh. And I started doing that almost every night. Oh. And I was married by the time, and mm. one day my wife Kiran she said, Gitu tu to a rite. She actually said that. Mm -hmm. And I mm -hmm. genuinely it was a time where it was uh to, uh, I would really have gone gone crazy. But

સમથિંગ ઝીરો ટુ હંડ્રેડની સ્કેલમાં યુ આર એટ અબાઉટ લેટ્સ એટી એન્ડ સડનલી યુ આર ડુઈંગ ફાઈવ સેવન ફાઈવ સેવન ઇઝ વેરી ફ્રસ્ટ્રેટિંગ બટ આઈ કેપ્ટ ઓન એન્ડ ધેન ટુવર્ડ્સ નાઇન્ટી ટુ ત્રણ વર્ષ એટી નાઇન નાઇન્ટી નાઇન્ટી વન નાઇન્ટી ટુમાં મને એક ટેકનિક સેટ થઈ ગઈ બહુ પ્રેક્ટિસ કરી કન્ફ્યુઝન કાઢી નાખી અને આઈ ગોટ સેટ મસલ મેમરી ડેવલપ થઈ ગઈ અને હું ગયો એક ટુર્નામેન્ટ રમવા I won that tournament, professional tournament, and in 92, in the world championship, I made a world record break. Oh. Barso, uh, 1276 ni world record break che, Which was the highest in the last 50 years, till today, that break stands. Okay. Wow. And from that day onwards, till today, now I've retired, but Ajay bhi hu Ramuchu, aah technique Okay. okay.

કોઈ વ્યક્તિ ગોલ્ડન વર્લ્ડ છે ને કહે નહીં કારણ કે સક્સેસ પછી સક્સેસ ઇઝ ગોઇંગ ઓન રાઇટ નાવ એન્ડ યુ આર જસ્ટ ગેટિંગ ધ યુ યુ આર આર નોટ વેલ ધબઝર્વેશન રેલ તો એ તો બહુ આંચકો આપે અને ઘણા અત્યારનું જે આપણું યંગ બ્લડ છે એમાં તો વિડ્રો થઈ જાય માણસ નથી રમવું એવું કરીને ઊભા થઈ જતા હોય છે વાઇલ યુ પ્રિફર ટુ વર્ક વન્સ અગેન ત્રણ વર્ષ સુધી એક જગ્યાએ બંધ થઈને રહેવું અને

એ કોઈ ગિવ અપ કરી દેવાનો મુદ્દો નથી ગિવ અપ ગિવ શુડ નોટ બી ઇન યોર ઇફ યોર યંગ ગિવ અપ શુડ નોટ બી ઇન યોર ઇન યોર ડિક્શનરી ડિક્શનરી માં જ નથી ઈટ શુડ નોટ બી ધેર રાઈટ આપે બચ્ચે હમણાં વાત કરી કે એ સમયે મારો મેરેજ થઈ ગયો હતો તો ગેમ ના કયા સ્ટેજ ઉપર યુ ડિસાઇડેડ ટુ મેરી સો આઈ મેટ માય વાઈફ જસ્ટ શોર્ટલી આફ્ટર વિનિંગ માય ફર્સ્ટ વર્લ્ડ ટાઇટલ ઓકે અને एक स्पोर्ट्स फील्ड में नहीं ये डिजाइन फील्ड में चाहिए बेंगलोर थी थी यहां एनआईडी में शी वाज़ स्टडींग ओह सो व्हेन हम मिले हमने सो 1985 आई uh, मेट her जस्ट यू नो आई थिंक सितंबर और अक्टूबर इन 86 में आई हैड मैरिड her शी वाज़ स्टिल स्टडींग ए 20 बरस नहीं थी हूं 25 बरस नो था अच्छा ये कहानी उन्होंने आगे कि थोड़ा वेट करूं चाहिए एंड अभी तो स्पोर्ट्स ने ध्यान आपूं कि हम थे તો મેં આપને કીધેલું કે બહુ ઓબ્સેસિવસે માણસ છું આઈ ડુ ઇટ ગો વિથ ફૂલ ગસ્ટો વિથ ફૂલ ઓબ્સેસન અને એ ટાઈમમાં વોઝ ઓનલી ઓબ્સેશન વિથ ધીસ ધીસ ગર્લ એન્ડ સો યા એન્ડ ઇન રેટ્રોસ્પેક્ટ આઈ થિંક ઇટ ઇઝ અ ઇટ ઇઝ અ ગુડ થિંગ બિકોઝ એટી ફાઈવ એટી સિક્સ

આપણે એકદમ આગળ આવવું હોય કે માસ્ટરી લેવી હોય આગળ કે જીતવાનું ભૂલી જાવ કઈક સબ્જેક્ટ મેટરની માસ્ટરી લેવી હોય તો વી હેવ ટુ ઇમર્સ આર સેલ્ફ અને જેટલા ડિસ્ટ્રેક્શન્સ ઓછા હોય ઇટ્સ અ ગુડ એન્ડ મેરેજ ઇઝ ડિસ્ટ્રેક્શન ઇટ ઇઝ યુ ફ્રોમ વન યુ ફ્રોમ વન માઇન્ડ યુ બીકમ ટુ એન્ડ ધેન યુ મે બીકમ થ્રી એન્ડ અને પછી 3 ને 1 કરીને જીવવું પડે છે યસ 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 સો ઇટ ઇઝ અ ઇટ ઇઝ અ ડિસ્ટ્રેક્ટિવ ઇન્સ્ટિટ્યુશન ફ્રોમ ધ ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ ઓફ ફૂલ ફોકસ તો હું આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ આજ સુધી વી આર મેરીડ 38 યર્સ આજ સુધી કિરણને મને એવું નથી કીધું કે ગીત હું માદી છું તું આજે ટુર્નામેન્ટમાં નહીં જા Uh, 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 لکلیٹ acha she graduated in 89 uh, or 90 she graduated so she was still studying she was absorbed in her thing wo maru kaam karto but of course but she never once said ke su kare che tu she say to sports club thi bhale ketla vage a mari se puri lai avje ha ha so uh, but no she and i am very fortunate

નહીં તો ડાયલ્યુટ થઈ જાય એટલા માટે આપ જે કહો છો કે જે ટ્રેન્ડ છે હું માનું છું સારો ટ્રેન્ડ છે પીપલ આર ઇવન ગેટિંગ મેરીડ લેટ દે ગેટિંગ મેરીડ લેટ પ્રોફેશન પર ધ્યાન દેવું હોય તો હું સપોર્ટ કરું છું ટ્રેન્ડ વેરી ગુડ વેરી ગુડ એક સામાન્ય રીતે એવું કહેવાય છે કે બિલિયર્ડ વગેરે છે એ બહુ રીચ લોકો માટેની ગેમ છે વોટ ઇઝ યોર ઓપિનિયન એન્ડ હાઉ ઇટ ઇસ તો બે પાર્ટ છે એક વેસ્ટમાં એ આ ગેમ બેસિકલી ઇંગ્લિશ ગેમ છે ઇંગ્લેન્ડમાં ઇટ વર્કિંગ મેન વર્કિંગ ક્લાસ ગેમ હા વર્કિંગ ક્લાસ ગેમ અને હું એક નાનકડો સ્ટોરી કહીશ કે વાય વી પ્લે વાય ધ ઇમ્પ્રેશન ઇઝ ધ અમે બોટાય વેસ્ટકોટ ડ્રેસ માં રમીએ છે એની સ્ટોરી બીજા કહીશ પણ ઇન્ડિયામાં બી

સામાન્ય કે મધ્યમ વર્ગને ને ન પોસાય એવી ગેમ છે બીકોઝ વોટ યુ સે ઇટ કે એક નાનકડી કાચની બારીમાંથી હું જોતો તો ખરેખર બીજા લોકો માટે આ આવી રીતે જોવાની જ એક ગેમ છે એવું અત્યારના લોકો માને છે કે ના આપણે રમવાનું ના હોય બહુ બધું જોવાનું હોય આપ કહો છો ગંદર પણ હા યસ અને વોટ યુ સે ઇટ કે એવા પ્રકારનો કપડા કપડા પહેરીને હોય યુ ફીલ કે આપણું કામ નથી આપણું કામ નથી કરેક્ટ અને આ નું સ્ટોરી કહું કે આ વર્કિંગ આઇસેટ કે એ બી વર્કિંગ ક્લાસ ગેમ હતી એટલે બધા લોઅર લોઅર મિડલ ક્લાસ લોકો જ રમતા હતા આ ગેમ એટલે પ્રોફેશનલી બહુ પુલ સેન્ટર્સ ને પુલ પાર્લર્સ હતા અને ત્યાં જઈને દારૂ પીને સિગરેટ વિગરેટ પીને અહીંયા રમતા તો એ ટાઈમમાં પહેલી વાર ટેલિવાઇઝ થઈ આ ગેમ અને ટેલિવાઇઝ થઈ તો બધા જીન્સ ને ટી શર્ટ વી શર્ટ પહેરીને આવી ગયા અને રમતા હતા અને સક્સેસ થઈ ગઈ એટલે લોકો બહુ જોવા માંડ્યા તો બીબીસી એ દે ડીડ અ સર્વે કે કોણ જોવે છે અને ધે રિયલાઇઝ કે હાઉસ વાઇફ્સ હુ આર સ્ટેઇંગ એટ હોમ ઇન ધી આફ્ટરનુન એ મેક્સિમમ વ્યુઅરશીપ એમની છે તો ધે સર કે લેડીઝ આર ઓનલી વોચિંગ અને આ છોકરાઓ તો અમારા બધા કઈ બી કપડામાં આવી જાય દેશે કે ચલો આ ડ્રેસ કોડ કરી દો એટલી સ્માર્ટ બનાવી દો એમને એટલા માટે ત્યારથી જ 1976 પોટ બ્લેક સિરીઝ હતી 1976 થી લઈને આજ સુધી એ ડ્રેસ કોડ ચાલે છે ઓકે પણ આ માનો જે ઓરિજિન હશે એ એનો હિસ્ટરી કેવું એ બેસિકલી બ્રિટિશ ગેમ છે બ્રિટિશ ગેમ છે એ લઈને આયા જ્યારે આયા અહીંયા

એ કેવી રીતે આને પુશઅપ કરી રહ્યા છે આપણું આપણું ચેલેન્જ કરી શકીએ વર્લ્ડ ને એ રીતે આગળ વધી રહ્યું છે કે ના એ કોર્નર ગેમ બની ગઈ છે જે નવા જનરેશન છે દે આર વેરી ગુડ ઇક્વલી ગુડ જે ટ્રેડિશન છે વિલ્સન જો માઇકલ ફરેરા સુભાષ અગ્રવાલ અરવિંદ સોડ માયસેલ્ફ યાસીન મર્ચન્ટ એમનો એ જે ટ્રેડિશન છે ચાલુ જ રાખે છે થઈ ગયો છે શું કે ઇન્ડિયન સ્પોર્ટ સ્પેસિફિકલી ઇન્ડિયન સ્પોર્ટમાં સડનલી બેડમિન્ટન બહુ ઉપર આઈ ગયું પીવી સિંધુ સાયના નહેવાલ રેસલિંગ ઓલિમ્પિક મેડલિસ્ટ બહુ ઉપર આવી ગયા સડનલી મીડિયાનું જે ફોકસ ફોકસ છે ને એ ફોકસ ડાયલ્યુટ થઈ ગયું છે બિલિયડલી છે અમારા પાસે હમણાં બી વર્લ્ડ ચેમ્પિયન્સ બહુ છે અમારા અમદાવાદના રૂપેશા બે વર્લ્ડ ટાઈટલ જીત્યા છે જીત્યો છે ધ્વજ હરિયા કરી અને નવો પ્લેયર છે હી ઇઝ નોટ વન અ વર્લ્ડ ચેમ્પિયન પણ એ નેશનલ લેવલ માં આવી ગયો છે પંકજ ને હી હેઝ બીટન પંકજ અડવાણી બહુ મલ્ટિપલ ટાઈમ્સ જીતી નાખ્યું છે વર્લ્ડ ચેમ્પિયનશીપ એટલે છે ટેલેન્ટ છે મહેનત કરે છે છોકરાઓ પણ આપણને વધારે ખબર નથી પડતી હવે કારણ કે ઇટ ઇઝ નોટ બિંગ ટેલિવાઇઝ કારણ કે આના અંગેના સમાચાર બહુ બહુ તો ક્યાંક અંગ્રેજી છાપામાં કોર્નર ઉપર આપણને જોવા મળે છે બાકી કોઈની બહુ નોંધ લેતું નથી એટલે હજી પણ એક ક્લોઝ ડોર ગેમ હોય ને મીડિયા માટે પણ એવું લાગ્યા કરે છે આપણને ઓકે આપણે ફરી એકવાર ઉપર આવી જઈએ વર્લ્ડ રેકોર્ડ એસ્ટાબ્લિશ થયો પછીની જે લાઈફ કે ત્યારે આપે ગેમમાં કેટલું આગળ વધવું હાઉ ટુ કોન્ટ્રીબ્યુટ અને અધર સાઈડ ઓફ કઈ ડેવલપ કરવી

is not just a medal for that athlete yeah olympic medal we all representation the, of the country ha, it lifts the worth of a nation yes Akha collective worth so we must do something in Prakash Padukon and we both started this in 2001 six years i tried lots to raise money i could not raise money uh -huh. in 2007 i raised my first check and we started supporting gagan naran first athlete

ટીલ ડે આજ સુધી મીરાબાઈ ચાનુ નું નામ સાંભળ્યું વેઇટ લિફ્ટિંગમાં જુવાન સિલ્વર મેડલ સો ધેટ ઇઝ નાઉ લાસ્ટિફ્ટીન ઇયર્સ મને બહુ

એ અમે શોધીને લાયા એની જોડે એક મહિનાનો કામ કર્યો કેમ્પ કર્યો અને મેરી કોમ લવડ અને એના પછી એક વર્ષ વી ગોટ ધેટ કોચ કોસ્ટ એ જમાનામાં એક એક કોસ્ટ બટ ધેટ ટાઈમ વી સ્ટાર્ટેડ વર્કિંગ વિથ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વી સેટ કે યુ કાન્ટ ગેટ ધીસ કોચ ઓન ઓન વી કાંટ ગેટ ઓન લેટ અસ વર્ક ટુગેધર ઓકે પહેલી વાર અમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની જોડે કામ કર્યું બે હજાર બારમાં

કે આ આપણો ખેલાડી રમી રહ્યો છે બહુ મોટો ચેન્જ છે અને બહુ પોઝિટિવ ચેન્જ છે રાઈટ એક નાની વાત આપણે પૂછું કે અત્યારના પેરેન્ટ્સને એક પ્રશ્ન છે કારણ કે યુ નો વેરી વેલ આઈ થિંક કિરણજી કદાચ સ્કૂલિંગ સાથે જોડાયેલ છે એટલે એ આપણો પણ અનુભવ હશે કે પેરેન્ટ્સને બે પ્રશ્નો છે કે એને દિવસ દરમિયાન સ્કૂલમાં ભણાવવા પણ છે અને આફ્ટરનૂનમાં એને સતત સ્પોર્ટ્સમાં ક્યાંક સામેલ પણ કરી દેવા છે કદાચ એનો બીજો કોઈ ઉદ્દેશ ન હોય તો એન્ગેજમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ હશે કદાચ તો હવે એ કશમકશ ચાલે છે કે વેધર ટુ ગો ફોર સ્ટડી ઓર ટુ ગો ફોર સ્પોર્ટ્સ અને એમાં મધર અને પેરેન્ટ્સ અને સિબલિંગ સાથે જે કોન્ફ્લિક્ટ થયા કરે છે એવા ઘણા પ્રશ્નો આપણે ત્યાંના જોઈ રહ્યા છીએ વોટ ઇઝ યોર ઓપિનિયન કારણ કે આપને ત્યાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનનો સરવાળો છે એટલા માટે બહુ સરસ એક્યુરેટ અને બહુ મિનિંગફુલ પ્રશ્ન છે મારો પોતાનો એક્સપિરિયન્સ અને કિરણ જોડે હું વીસ પચ વર્ષથી એ કરે છે એ એ શું કહે છે કે હવે જે પેરેન્ટિંગ થઈ ગઈ છે ને વી આર વી આર વોન્ટિંગ ટુ બિકમ આઉટસોર્સ પેરેન્ટ્સ એટલે સ્કૂલ મોકલી દો એના પછી ત્યાંથી જ

અને આફ્ટર ટેન્થ એન્ડ ટ્વેલ્થ સાયન્સમાં ગયા પછી યુ આર એલાઉડ ટુ સ્વિચ ઓવર ટુ આર્ટ્સ હવે અત્યારે તો આપણે આપને ખ્યાલ છે કે મોટી મોટા કોટા જેવા શહેરની ટીચિંગ જે ક્લાસીસ હોય એને આપણે સીધું આપણું દત્તક આપી દઈએ છીએ અને એનો એક જ ફોકસ છે કે ભાઈ કાં નીટમાં જાય કાં જીમાં જાય બસ દેટ સોલ અને વી આર સો હેપી એટલે ઓપ્શન ગીવન ટુ ધ નેક્સ્ટ જનરેશનનો તો અત્યારે પ્રશ્ન જ નથી રહ્યો અને સંતાનોને પણ એટલા બધા આપણે એડિક્ટ કરી દીધા છે આપણા વિચારોના એડિક્ટ કે એ પણ માને છે કે કશુંક થઈ જશું ધ્યાન ઠેપી એટલે જે ફ્લેક્સિબિલિટી ઇન યોર ટાઈમ વોટ યુ ગોટ ફ્રોમ યોર ફાધર એન્ડ મધર સપોર્ટેડ એ તો અત્યારે છે નહીં અને પછી એ લોકો મૂંઝાઈ છે બિંગ અ પેરેન્ટ્સ કે શું કરવું જોઈએ જ્યારે ઓલરેડી સમય તો પસાર થઈ ગયો હોય છે એટલી બે વસ્તુ છે એક આઉટસોર્સ પેરેન્ટિંગ છે કે હેલિકોપ્ટર પેરેન્ટિંગ છે વન ઇઝ ઇઝ હેલિકોપ્ટર પેરેન્ટિંગ ઓલસો કોન્સ્ટન્ટલી બીંગ ઓન ચાઈલ્ડ ચાઇલ્ડના ઉપર આપણે રહીએ છીએ એટલે તમે ચાઇલ્ડનું બધું સ્ટાઈફલ કરી રહ્યો છો એટલે એવરી ડિસિઝન પેરેન્ટ લે અને પોતાનું પર્સનાલિટી જે સ્ટુડન્ટ છે કે બાળક છે એને એને ડેવલપ ના કરવા દે એ બી એ બી એક પ્રોબ્લેમ છે

દર્શક મિત્રો આપણે ગીતજી સાથે બહુ સરસ રીતે સંવાદ કરી રહ્યા છીએ અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે સ્પોર્ટ્સ ગેમને આપણે માણી રહ્યા હોઈએ એમ એમના જીવનની યાત્રા આપણે માણી રહ્યા છીએ એમણે જ્યાંથી વાત અધૂરી મૂકી હતી એ ફરીવાર જોડી આપું હમણાં આપણે વાત કરતા હતા કે પેરેન્ટિંગ અને એમાં આપણે રેફરન્સ કર્યો કે આપણા ફાધરને કેમ વાઇઝ એમ કયા હતા તો એ વાતને આપણે જોડી આપીએ ઠીક છે એકચ્યુલી

ટુ થાઉઝન્ડ એન્ડ સેવન્ટ સેવન્ટી સિક્સ સેવન્ટી સિક્સમાં પહેલીવાર જુનિયર નેશનલ બિલિયડ ચેમ્પિયનશિપ રજૂ થઈ ફર્સ્ટ ટાઈમ એવર એટલે મેં સ્ટેટ ચેમ્પિયનશિપ હું રમ્યો સ્ટેટ ચેમ્પિયનશિપ જીત્યો અને અમે બેચ ટુ ટુ આશિષ પારેખ માયસેફ નીલકમલ વકીલ સિનિયર હતા નીલકમલ વકીલ અને રાજેશ પટેલ ચાર જણ ટ્રેનમાં બેસીને અમે ગયા જમશેદપુર તો જમશેદપુરમાં જુનિયર સિનિયર પતી ગઈ અને પછી જુનિયર ચાલુ થઈ જુનિયરમાં હું ફર્સ્ટ એવા જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ જીતી ગયો પંદર વર્ષનો આઈ વોઝ અને એક જમાનામાં સિનિયરની ટ્રોફી આટલી હતી સિનિયર સ્નુકરની આટલી હતી જે જુનિયરની ટ્રોફી હતી આટલી હતી સો બિગ ફૂલ સિલ્વર ટ્રોફી એની વે ટ્રેનમાં બેસીને હું પાછો આવ્યો અને ટ્રેન અમદાવાદ સ્ટેશનમાં

એમાં બેસ્યા ક્યુ એમ મારી લાકડી ક્યુ હતી એ આગળ મૂકીને ટ્રોફી મૂકી પાછળ બેગ પકડીને ઘેરાયા એટલે મમ્મી તો બહુ ખુશ છોકરો જીતીને આવ્યો છે એટલે મમ્મી તો બહુ મને આમ શી વોઝ મેકિંગ એકદમ બહુ ખુશ હતા અને શી વોઝ મેકિંગ મી બચ્ચા તું ને ક્યાં કરી દિયા બહુ બઢિયા

અને આપ પત્યું અને હું ઘેરે હવે ચાલીસ મિનિટ થયેલા આ સ્ટેશનથી આવ્યો ચાલીસ મિનિટ અને આ જમવાનું પત્યું અને મારા સડનલી ફાધર કે બેટા એક કામ કરના મેરા જૂતા પોલિશ કર દે યાર અને ઇટ વોઝ નોટ એ જમાનામાં અમે સાથે જ બૂટ જૂટ બૂટ પોલિશ કરતા હતા જૂતા પોલિશ કરતા હતા હું સ્કૂલ ના કરું એ એમના ઓફિસના સાથે બેસીને કરતા હતા અને પેલા દિવસે

بہو میں جونیر نیشنل جونیر چیمپنشپ جیتے ہیں نا. نیشنل، ستے چیمپنشپ انویٹیشنل ان چیمپنشپ ہوں پاچھو گھر آؤ تو پپا میں نے کہتا بیٹا سکوٹر کا کاربوریٹر کھول کے اس کو صاف کر دے بیٹا تھوڑا سکوٹر صاف کر دے بیٹا دو گاڑی کے نیچے تھوڑا جا اس میں وہ کچھ ہے وہ نکال ایوری ٹائم میں نے مینیول لیبر کر آب دا نہ مینیول لیبر بٹ મને એક્સરસાઈઝ તમથિંગ કાઈ એક્સરસાઈઝ કામ કરો અને હું આઈ લુક બેક એન્ડ આઈ સે કે વોટ પેરેન્ટિંગ યા વોટ પેરેન્ટિંગ નોટ ટુ કે થઈ ગયું કામ આપણું હવે આપણે થોડો આવી જાવ પાછું જે અમે છીએ ઘેરમાં અમે એ છીએ જાઓ કામ કરો જીતીને આવો અહીંયા આવીને ઘર આઈ થિંક આજે હું એઝ અ પેરેન્ટ હું આ કરી શકું છું હું ટ્રાય કરું છું પણ ફૂલ્લી નથી કરી શકતો ફૂલી નથી કરી શકતો અ આઈ મેન આ આ ધી સ્મોલ બહુ નાનકડી વસ્તુ છે આ પણ ઇટ ઇઝ એટ એ જમાનામાં મને લાગે છે એ કોન્શિયસલી કરતા હશે મે બી યસ કોન્શિયસલી જ કરતા હશે કે એને હવામાં નહીં જવા દો તો હું કોન્સ્ટન્ટલી કહું છું લોકોને છોકરાઓને કહું કે યાર હું બહુ આજની તારીખમાં બી મને લાગે ને કે હું થોડા હવામાં જોઉં તો તો આવીને હું પહેલા મારા જૂતા કાઢું છું ને સાફ કરું છું વાહ એટલે તમે ચેમ્પિયન થયા તમને ટ્રોફી મળી મોટી ટ્રોફી મળી બીજા કરતાં તો ધેટ્સ ગુડ વેરી ફાઇન બટ આફ્ટર ધેર તો પાછા ડાઉન ટુ અર્થ થવું જ પડે એ એક લેસન એમણે કયા વગર આપણને આપ્યો હવે નોર્મલ થઈ જાવ આપણે એક નાટક ભજવાતું હોય અને એમાં આપણે શિવાજીનો રોલ કરીએ ઘરે આવીએ પછી શિવજી નથી રહેતા ત્યારે આપણે સાદા દીકરા બનીને રહેવાનું હોય છે સર સેમ થિંગ અને આ એક બહુ જ સરસ આપે જે કહ્યું પેરેન્ટિંગનું આ ભેદ સંતાનોને આપણે જ ખરેખર શીખવવું જોઈએ કયા વગર અત્યારે શું બને છે કે આપણે કહીએ છીએ બહુ આના ઉપર લેક્ચર આપી દઈએ આજે આપણો વાર્તાલાપ સાંભળીને ઘણા કહેશે તમને ખબર છે ગીત શેટ્ટીના ફાધરે આવું કર્યું તું તું કઈ કરશ ધેટ વી શેલ ડુ પણ આપણી સૂઝથી એક પ્રેક્ટિસમાં એને નથી મૂકતા હોતા એ મોટી તકલીફ છે આપની જે ફેમિલી ડેવલપમેન્ટ થયું આપના મેરેજ થયા પછી કેવી રીતે ફેમિલી અત્યારના આગળ વધ્યું અને હાઉ યુ આર ગોઈંગ વિથ ઇટ તો પહેલાં પાંચ વર્ષ કિરણ અને હું એ ભણતી હતી અને મારું બહુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ બહુ થઈ ગયેલા એટલે અમે વી વર ટ્રાવેલિંગ ટુગેધર એટલે પહેલાં પાંચ વર્ષ શી ટ્રાવેલ્ડ એવરી વે વિથ મી અને ધેન અમે ડિસાઇડ કર્યું કે વી હેવ અ બેબી એટલે મહેસાણ રાગ એનું નામ રાગ છે જી રાગ એ હી વોઝ બોર્ન અને જે દિવસે રાગ

સો એ હતું રાગ અને દેન ચાર વરસ પછી જેઝ માય ડોટર જેઝ શી વોઝ બોર્ન અને બાય ધ ટાઈમ રાગ એકચ્યુઅલી જ્યારે કેજીમાં ગયો તો એ કિરણ ગ્રાફિક ડિઝાઇનર હતી અને ગ્રાફિક ડિઝાઇન કોર્પોરેટ લોગો બ્રેન્ડિંગ એવું બધું કરતી હતી તો એ કિન્ડર ગાર્ડન કેજીમાં જ્યારે ગયો રાગ એક દિવસે તન મહિના થયેલા એટલે તન મહિના થયા અને કિરણ ગઈ ટીચર પાસે યંગ મધર એ વેરી ઇન્વોલ્વડ યંગ એન્થુઝિયાસ્ટિક મધર એ ગઈ ટીચર પાસે કે કે ટેલ મી અબાઉટ રાગ હાઉ ઇઝ હી ડુઈંગ નોર્મલ ક્વેશ્ચન ઓફ અ એન્થુઝિયાસ્ટિક મધર અને આઈ થિંક ટીચર સેટ કે એનો રોલ નંબર શું છે એ હું ઓસ્ટ્રેલિયા રમતો હતો મને યાદ છે એનો ફોન આવ્યો કે આઈ એમ ટેકિંગ માય

આખા ઇન્ડિયામાં ટ્રાવેલ કર્યું કે ક્યાં છે સારા સ્કૂલ છે ઋષિ વેલી છે આ છે તે બધા સ્કૂલમાં ગઈ બહાર ગઈ અને ફાઇનલી એ શિપુટ આસ્થાનીના સ્કૂલ મીઠા જસ્ટ સ્ટાર્ટેડ અમદાવાદમાં હું નામ નથી લેતો બટ જસ્ટ સ્ટાર્ટેડ દે વલ સમ થ્રી આઈ એમ ગ્રેજ્યુએટ શું ઇટ સ્ટાર્ટેડ સ્કૂલ ત્યાં એને મૂક્યો અને એ એટલી ઇન્વોલ્વ હતી કે ધોઝ પીપલ સેટ કે આ તમે જુનિયર સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ કે પ્રિન્સિપલ થઈ જાઓ એન્ડ શી એગ્રી Okay. This was ninety-six-97, three years, and in 2001, then she said, I am starting my oh. own school. And a jazz was her first student. Because by that time was already in grade six. But jazz jazz had kindergarten first second She started with 21 students. That is the journey of her uh, so it was a family So actually rag and uh, and jazz were were the reasons why kiran started oh. the school but wow. ah. <laughs> <Yeah. laughs> well, that is very challenging also i think from no, no. one very very skillful uh, graphic field graphic, ah, graphic, design. graphic design you need to go and ah. પણ એ એ કહે છે આજની તારીખમાં એ જે છે ને કે માય મારી સ્ટ્રેન્થ શું હતી કે હું એડ્યુકેશન ફિલ્ડમાંથી નહોતી આવી કારણ કે આઈ કુડ આસ્ક ઓલ ધ રાઈટ ક્વેશ્ચન્સ ઓલ ધ રોંગ ક્વેશ્ચન્સ ફ્રીલી કે વાય ધીસ વાય ધીસ વાય ધીસ ઇફ આઈ હેડ કમ ફ્રોમ અ પ્રી ટ્રેન્ડ એડ્યુકેશનલ ફિલ્ડ આઈ મે સો સો ગુડ અને એ સાચું પણ છે યુ માઇટ બી નોઈંગ કે પોંડીચેરીમાં ધ મધર જે શ્રી ઓરોબિંદો એક્સલન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા તો એમાં એ કોઈ પણ ટીચર તરીકે મૂકે એમાં એવું હતું કે તમારે જે ઈચ્છા હોય તે તમારે અંદર ચિઠ્ઠી મૂકી દેવાની અને પછી એ ચિઠ્ઠી ખોલે એટલે ગયા ગીત ચિઠ્ઠી તો તમે લખ્યું મારે શિક્ષક થવું છે તો કે તમે એક કામ કરો તમે ગાર્ડનિંગમાં જાઓ યુ બી એ ગાર્ડનર પણ કે મધર મે તો શિક્ષકનું લખું તો એ કામ એ જ છે ને એ જ છે એ જ છે ત્યાં નાનકડો છોડ છે અહીંયા પણ છોડ જ છે અને કોઈએ લખ્યું હોય કે મારે માળી થવું છે તો કે તમે શિક્ષક થઈ જાઓ તો કે હું કાંઈ ટ્રેન નથી થયેલી તો કે તો તો બહુ સરસ કરી શકશો એટલે દેટ ઇઝ અ સ્કૂલ ટુડે ઓલસો કે જ્યાં કોઈ સર્ટિફિકેટ નથી કોઈ ક્લાસ નથી કોઈ એક્ઝામ નથી એટલે વોટ યુ સેડ

To whoever needs me. Kiran needs me in the school. Admin, chhe, uh, maintenance of the building, chhe, finance, chhe, accounts, chhe. back end support. My son is a, a musician. Chhe. He has just come up with a sound recording studio. Uh -huh. uh, and a, uh, he's a music composer, he's a music producer.

તમારો ઇમ્યુન સિસ્ટમ ઇન્ફેક્શન ઇમ્યુન સિસ્ટમનું ઇન્ટેલિજન્સ ખોટું થઈ જાય છે કિલ્સ ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ સેલ્સ ઇન યોર સો દેન યુ હેવ ટુ લીવ ઓન ઇન્સ્યુલિન ઇન્જેક્શન ઓર અ પમ્પ વોટ એવર તો શી ગોટ ડાયગ્નોઝ ઇન અબાઉટ ફિફ્ટીન ઇયર્સ બેક ઓકે તો 15 years, she is living with type 1 diabetes, and she's felt it's a very lonely, uh, very lonely disease because nobody else really, you know, with type 1, and uh, you know, doctors spend time with you, but very little time actually. How to manage it, how to do your diet control, mental trauma. But you, Emma, she's gone through all of that. So four okay. years back, uh, okay, five years back, she ne હું આઈ એમ ગેટિંગ ઓલ ધ ટાઇપ વન ડાયાબિટીક્સ ઇન અમદાવાદ ટુગેધર એટલે એ ગઈ બધા ડોક્ટર્સ ડાયાબિટીઝ એન્ડક્રોનોલોજીસ્ટ પાસે ગઈ શી ટુક અ લિસ્ટ ઓફ ઓલ ટાઈપ વન અને સિક્સટી ફાઈવ ટાઈપ વન શી ગોટ ટુગેધર ફોર અ કોફી સમવેર અને ત્યાંથી ધીસ આઈડિયા ઇઝ કમ અને એવરી વન સેટ વી ડોન્ટ નો એની અધર ટાઇપ વન ડાયાબિટી એટલે પિયર ગ્રુપ જે કહેવાય ને થેરપી થાય છે

Doing very well. Uh, she is on a diabetes international conferences. Ma, she's she is there always speaking about what she is doing. A, you know, a research career. She one both a programs. She does what you call B 2 B, B 2 B. back to basics. <laughs> a, a, a parent who has just got a child who's been diagnosed. A parent jode a dot

એ જે સંસ્થામાં લોકો જે કામ કરે છે બધા ટાઈપ વન ડાયાબિટીક છે ઓલ વિથ ધ કન્ડિશન ફોર એટલીસ્ટ ફાઈવ સેલિંગ ઇન ધ સેમ બોટ સેલિંગ ઇન ધ સેમ બોટ સો વિથ એક્સપિરિયન્સ દે સો ધીસ ઇઝ ધ ફોર થિંગ્સ આઈ ડુ સપોર્ટ સિસ્ટમ ફોર એન્ડ ઓફકોર્સ સપોર્ટ સિસ્ટમ ફોર માય ઓજી ક્યુ જે સંસ્થા જે સ્પોર્ટ્સ કરું છું એ ફંડ રેઝિંગ માટે અને બોર્ડ લેવલમાં ડાયરેક્શન આપવા માટે

એક્ઝામના ટાઈમમાં તમે જેટલી બી ઇન્સુલિન લો એની સુગર ફાઇવ હંડ્રેડ રહેતી હતી ફાઈવ હન્ડ્રેડ સો હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ સો શી ઇઝ ગોન થ્રુ એવરીથિંગ સો એડ્યુકેશન ઇઝ રિવરસાઇડ સ્કૂલ એન્ડ લાઈફ એન્ડ એન્ડ લાઈફ વિથ 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 ટાઈફ ડાયબિટીઝ દેટ ઇઝ હર એડ્યુકેશન એન્ડ હવે અઠ્યાવીસ વર્ષની છે અને ઓલરેડી તન ચાર વર્ષ થઈ ગયા અને બહુ ઇમ્પેક્ટ કરે છે બહુ લોકોને ઇમ્પેક્ટ કરી છે છોકરાઓને ચિલ્ડ્રન પેરેન્ટ્સ ઓફ ન્યુલી ધ બેઝિક સ્ટેજીસ આપ બંને પણ એ રોલ ભજવ્યો હશે ને ટુ ગીવ ગુડ સપોર્ટ ટુ હર એન્ડ ટુ એન્કરેજ ટુ ફાઇટ અગેન્સ્ટ ધીસ

Vasim Akram is a fast bowler. He mm. is he's type one. Mm. So I have tried to get so many people who have who have done, who, who have achieved so somebody has clowned, climbed Mount Everest, somebody has gone deep sea uh, diving. You know, examples to to opened that that eh, finally eh, je, je the child who is living through eh, it is. But we never, and A eh, Kiran, I think credit must go to Kiran, eh, A. Nah. ના કોઈની વસ્તુની ના નથી પાડી મને આ કરવું છે આ કરવું છે આ કરવું છે હું થોડો વધારે કોશિયસ ધેટ કોન્ફિડન્સ નહી તો પેરેન્ટ્સ કેન બીકમ વેરી રિસ્ટ્રિક્ટિવ ચાઇલ્ડ સડનલી આ થઈ ગયું છે શું થશે ઇમ્પોર્ટન્ટ પેરેન્ટિંગ ઇ વેરી ઇમ્પોર્ટન્ટ આપણી પાસે આવા

એટલે એવું નથી લાગતું કે આપના જીવનની અંદર આમ જુઓ તો ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ ફિલ્ડ્સ છે એટ ધ સેમ ટાઈમ યુ હેવ નંબર ઓફ સક્સેસ સ્ટોરીઝ ફ્યુ ફેલ્યુર સ્ટોરીઝ ઓલ્સો રાઈટ ચેલેન્જીસ છે એક બાજુ મ્યુઝિકમાં રાગ આગળ ધપે છે તો સામે એક નાનકડા મુશ્કેલીમાંથી પણ આગળ વધી રહ્યા છે અને કિરણજી એક પોતાનું મૂળ ફિલ્ડ છોડીને નેક્સ્ટ જનરેશન માટે કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે વી ફીલ દેટ માત્ર સ્પોર્ટ્સ નહીં પણ એક સાથે ઘણા બધા ફિલ્ડની વ્યક્તિ સાથે હું અત્યારે વાતચીત કરી રહ્યો છું કારણ કે આપે બહુ સરળતાથી કહ્યું કે બેક સપોર્ટ કરું છું પણ ફોર સપોર્ટિંગ ઇન ધેટ વે પણ તમારે ઘણું જાણવું પડે પછી જ સપોર્ટ શક્ય બને બરાબર હે આઈ રાઈટ યસ આર રાઇટ યસ હું આપને સંવાદના સમાપન તરફ લઈ જાઉં અને પૂછું કે આટલી બધી સરસ જે આપણે વાતચીત થઈ એમાંથી ખાસ કરીને નેક્સ્ટ જનરેશન સ્પોર્ટ્સમાં છે એના માટે વોટ ઇઝ યોર મેસેજ અને બિંગ અ વેરી વેરી સ્ટ્રગલફુલ એટ ધ સેમ ટાઈમ સક્સેસફુલ પેરેન્ટ પેરેન્ટ્સને આપશું મેસેજ આપો જેથી કરીને આપણે જેને ટેકઅવે કહીએ એટ ધ એન્ડ ઓફ ધ સંવાદ એ શું છે જાણવું છે હું સ્પોર્ટ્સ નોટ ઓનલી ટુ યંગ સ્પોર્ટ્સ પર્સન પણ કોઈ બી ફિલ્ડમાં આપ કોઈ બી યંગસ્ટર કોઈ બી ફિલ્ડમાં હો તો આપ એ એ કેમ છો તમે બહુ ઇન્ટરનલાઇઝ કરો કે વાય આર યુ ડુઈંગ સમથિંગ તમે સ્પોર્ટ કેમ રમો છો પેઇન્ટિંગ કેમ કરો છો તમે વાય ડુ વોન્ટ ટુ બી અ ડોક્ટર એ સવાલનો જવાબ આપ پوتے سو دو اٹس ویری ویری امپورٹنٹ اٹ می ساؤنڈ لائک ا ویری ویگ تھنگ ہوں آپ کہ تم بہت ہارڈ ورک کرو یہ تو بدو تھسے پن آپ اف یو نو وائی یو آر ڈوئنگ سم تھنگ بیکاز یو ریئلی ریئلی لو اٹ تو ہارڈ وک پہلو ورڈ ہارڈ ورک ہارڈ نکلی بدو اٹ بیٹ بی اٹ بی بفل તમને જેન્યુન લવ હોય જે વસ્તુ તમારો ટેલેન્ટ છે યુ આર બોન ટુ ડુ સમથિંગ ડુ ઇટ વર્ક નીકળી જશે સ્ટ્રગલ વર્ડ સ્ટ્રગલ બી નીકળી જશે કશું કંઈ સ્ટ્રગલ નહીં લાગે એવરીથિંગ વિલ બી વર્ક નોટ સ્ટ્રગલ વર્ક કંઈ સારું નથી થતું તો હું કામ કરું છું પાંચ કલાક આઠ કલાક દસ અઢાર કલાક અઢાર કલાક કામ કરવાનું કે પ્રેક્ટિસ કરવાનું ઇઝ નોટ અ ઇઝ નોટ અ વર્ક ઇઝ નોટ અ સ્ટ્રગલ ઇટ્સ ઇટ ઇઝ એટલે એ મને લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન આપણે પોતે પૂછવું પડે છે હું આપણે એ બી કહું છું એટ ધ રિસ્ક ઓફ મેની પીપલ નોટ લાઇકિંગ ઇટ તમે જે બી કરો ડોન્ટ ડુ ઇટ બિકોઝ ઓફ યોર પેરેન્ટ્સ નોટ બીકોઝ ઓફ નોટ ટુ ગેટ અ સ્માઇલ ઓન યોર પેરેન્ટ્સ ફેસ ના પોતા માટે કરો ડોન્ટ જેન્યુનલી કહું છું અને હું એક ક્વિકલી એક સ્ટોરી કહીશ કેમ કહું છું કે તમે જે વસ્તુ કરો છો એ આપ પોતા માટે કરો છો નોટ ફોર યોર પેરેન્ટ્સ ક્વિકલી હું કહીશ આજે પંદરવી વર્ષે હું નેશનલ ચેમ્પિયનશીપ જુનિયર માટે ગયો એની સ્ટેટ ચેમ્પિયનશીપ ચાલતી હતી હું ફાઇનલ રમતો હતો અને ફાઇનલ રમતો હતો મારો ઓપોનન્ટ લીડિંગ કરતો હતો હું બેઠેલો સ્પોર્ટ્સ ક્લબમાં અહીંયા બેઠેલો છું અને સડનલી દરવાજો ખુલ્યો અને મારી મધર અંદર આવી મારી મધર અંદર આવી અને શી વોઝ આસ્કિંગ ક્વેશ્ચન ટુ પીપલ કે ભાઈ શું સ્કોર શું છે સમબડી મસ્ટ એફ ટોલ લડ કે આ તો ભાઈ પાછળ છે બહુ ટ્રેલિંગ છે અને મુશ્કેલ લાગે છે એટલે ફટ કરીને એમનો મું આમ થઈ ગયેલો એ ડિસઆર્ટન થઈ જાય મમ્મી કોઈ બી અને મારો હું અહીંયા એવી રીતે ખુરશીમાં બેઠેલો મારો ઓપોનન્ટ રમતો હતો એટલે મેં આ જોયું અને મને શું થયું કેમ થયું આ હું હું સીટથી ઊઠ્યો

Do it for yourself, mastery. Mastery, mate, Very good. Parenting, mate, uh, I'll just tell parents, it's hard. And affluent parents, mate, it's hard. Uh, don't. I uh, as parents, it's very difficult for us to see our children in uh, go through hardship. But you know. હાર્ડશિપથી કોઈ જશે તો સ્ટ્રોંગ થશે તો ડોન્ટ ડિનાય દેમ પેરેન્ટ્સને કહું છું ડોન્ટ ડિનાય યોર ચિલ્ડ્રન હાર્ડશિપ્સ ઇફ દે આર ગોઈંગ થ્રુ નોર્મલ હાર્ડશિપ્સ હું એવું નથી કહેતો નોર્મલ હાર્ડશિપમાંથી કોઈ પ્રસાર થતું હોય તો છોકરાઓને કરવા દેવાનું અને ડોન્ટ હેલિકોપ્ટર પેરેન્ટિંગ એક સ્મોલ એક્ઝામ્પલ આપું છું અને ધિસ ઇઝ અગેન લિંક ટુ સ્પોર્ટ યંગ મધર થર્ટી ફોર્ટી યર ઓલ્ડ મધર ચૌદ વર્ષનો સુપર એથ્લીટ ઇન અ પર્ટિક્યુલર ગેમ જેન્યુનલી વેરી ટેલેન્ટેડ મધર કમ્સ ટુ મી વિથ ધ ચાઇલ્ડ સે કે પ્લીઝ આપ એમને એડવાઇસ કરો એમની જોડે વાત કરો એ છોકરા જોડે વાત કરો મેં કીધું ભાઈ શું વાત કરું ના તમે એને કહો એ પ્રેક્ટિસ નથી એ પ્રેક્ટિસ કરે છે પણ એનો ધ્યાન આમાં જાય છે એનો ધ્યાન આમાં જાય છે અને એ ધિસ થિંગ જો હું અહીંને લઈને આવી છું તો આ શાંતિથી કે મેં છોકરાને કીધું કે તું જા ને ભાઈ રમ અને આઈ ટોલ્ડ આઈ સેડ મને વાત એની જોડે નથી કરવાની મને વાત આપની જોડે ક્યાં વાત વાહ વાહ આપ થોડો ઇઝી થઈ જાઓ આઈ સેડ ફાઇનલી કેરેક્ટર હેઝ ટુ બી બિલ્ટ ઓન વન ઝોન ઓનલી આઈ સેડ ડોન્ટ ડૂ સો મચ પ્રેશર ના કરો ચાઇલ્ડને પ્રેશર ના કરો સો દેટ ઇઝ માય બહુ જ આ બંને પ્રશ્નોના નાની નાની સ્ટોરીઝથી સરસ જવાબ મળ્યા છે દર્શક મિત્રો આપણે બહુ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા પણ ખૂબ મજા આવી અને અમે જ્યારે આ સંવાદ શરૂ કર્યો ત્યારે ગીતજીને પણ ડાઉટ હતો કે આટલો બધો મિનિટ ચાલશે સંવાદ પણ આપણે જોયું હશે કે આપણને ક્યાંય અટકવાની ઈચ્છા થઈ નથી આટલા સુંદર મજાના આ અમારા દર્શકો સુધી વાત પહોંચાડવા માટે સી એક નેશનલ કે વર્લ્ડ લેવલ ચેમ્પિયન પણ જ્યારે વાત કરે ત્યારે કેટલા સહજ રહી શકે છે એમનો એક સુંદર દૃષ્ટાંત એમણે આપણને પૂરું પાડ્યું છે હું આપની આ સહજ અનુભૂતિને સલામ કરું છું અને આપે સમય ફાળ્યો એટલે બદલ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ